નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ નવ ઇંગ્લિશમાં આજે આપણે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ જોવા જઈ રહ્યા છીએ. શું નામ છે યુનિટ 4? કોલ ઓફ ધ હિલ્સ. કોલ એટલે બોલાવો, કોનો? હિલ્સ એટલે અહીંયા આગળ અહીં જે ટેકરી હોય એની વાત છે. અહીંયા આગળ કે નાની ટેકરીઓનું જે આકર્ષણ થતું હોય, એટલે કે એના તરફથી કોઈ બોલાવો આવી રહ્યો છે કે ટેકરીઓ આપણને બોલાવી રહી છે, એવો ભાવ આ પાઠની અંદર દર્શાવવામાં આવેલો છે. તો ધોરણ 9 ઇંગ્લિશની અંદર આપણે આજે યુનિટ 4 જોઈ રહ્યા છીએ, પેજ નંબર 35. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક ઓપન કરો, પેજ નંબર 35. તેની અંદર આજે આપણે સૌથી પહેલાં પ્રિટેક્સ્ટનું ડિસ્કશન કરીશું અને ત્યાર પછી લેસન રીડિંગ તરફ જઈશું. તો આપણે પેજ નંબર 35 ઉપર પ્રિટેક્સ્ટ જોઈએ, યુનિટ 4 પ્રિટેક્સ્ટ. પ્રિટેક્સ્ટની અંદર જો તમને લખેલું છે, રિસાઇટ ધ પોયમ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. શું લખેલું છે? રિસાઇટ ધ પોયમ એટલે કે પોયમ વાંચો, એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજ, અને ટ્રાય એટલે પ્રયત્ન કરો, સમજવા માટે પ્રયત્ન કરો. તો અહીંયા આગળ પહેલું વાક્ય છે, આઈ હેડ અ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાય. શું કહે છે? આઈ હેડ અ ડવ એટલે મારી પાસે એક ડવ, ડવ એટલે કબૂતર હતું, એન્ડ ધ સ્વીટ ડવ ડાયડ, અને એ કબૂતર શું થયું? ડાયડ એટલે મૃત્યુ પામ્યું. સ્વીટ એટલે વાલું, બરાબર, મારું વાલું કબૂતર શું થયું? મૃત્યુ પામ્યું છે, એટલા માટે અહીંયા આગળ હેડ શબ્દ વાપરેલો છે, બરાબર, હતું. એન્ડ આઈ હેવ થોટ ઇટ ડાયડ ઓફ ગ્રીવિંગ, બરાબર. એ શું કહે છે કે શા માટે મૃત્યુ પામ્યું? કારણ કે ગ્રીવિંગ એટલે અહીંયા આગળ સોરો થાય છે, એટલે કે જે કંઈ આપણે કહીએ કે દુઃખના કારણે તે મૃત્યુ પામ્યું. ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર, ઇટ્સ ફીલ વેર ડ્રાઇડ. શું કહે છે? તો એનું દુઃખ શું હશે? એ દુઃખના કારણે મૃત્યુ પામ્યું, બરાબર, તો એ દુઃખ કયું હશે? ઇટ્સ ફીલ વેર ટાયર્ડ, અને જેના કારણે તે થાકી ગયો. વિથ અ સ્કિલન થ્રેડ ઓફ માય ઓન હેન્ડ સ્વિમિંગ. શું કહે છે? કે મેં મારા હાથે જ, શું કહે છે અહીંયા આગળ, વિથ અ સ્કિલન થ્રેડ ઓફ માય ઓન હેન્ડ સ્વિમિંગ, મેં એને સિલ્કના દોરાથી એને મારા હાથે એને વિવિંગ એટલે કે વણવું, મારા હાથે તેને વણ્યો હતો. વિથ લિટલ રેડ ફીટ વી વોય સુડ યુ ડાયડ. શું કહે છે? કે મેં તારા માટે, એમ કે તારા માટે આ બધું ગૂંથ્યું હતું, એટલે એને જે વાલો, જે કબૂતર છે, એ કબૂતર માટે અહીંયા આગળ પોએટે અહીંયા આગળ થ્રેડથી જે ગૂંથવાની વાત છે, એટલે કે મારા જે સ્મરણો છે એને મેં તારા માટે ગૂંથ્યા હતા, તો તું શા માટે તું મૃત્યુ પામ્યો? વાય શુડ યુ લીવ મી, એટલે કે મારા આટલા બધા તારા પ્રત્યેનો જે પ્રેમ હતો, એ પ્રેમને છોડીને તું શા માટે ગતો રહ્યો, મૃત્યુ પામ્યો? સ્વીટ બર્ડ વાય, એટલે શા માટે તું ગતો રહ્યો, શા માટે? અહીંયા આગળ કવિ બહુ દુઃખમાં છે અને દુઃખમાં જ પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. યુ લીવ અલોન ઇન ધ ફોરેસ્ટ્રી, તું જે જંગલની અંદર એકલો જળ ઉપર રહેતો હતો. વાય પ્રીટી થિંગ્સ વુડ યુ નોટ લીવ વિથ મી, તો તું મારી સાથે આ સુંદર વસ્તુઓ સાથે ન રહી શકું? આઈ કિસ યુ ઓફ્ટ એન્ડ ગીવ યુ વાઇટ પીસ, હું તને ઘણી બધી વખત પ્રેમથી વહલ કરતો હતો અને તેને ખાવા માટે પીનટ, અહીંયા વ્હાઈટ પીસ એટલે અહીંયા આગળ આપણે વટાણા કહીએ, દાણા કહીએ છીએ, પોપટ સોરી કબૂતરને ભાવતા હોય છે, પીનટ એટલે મફરીના દાણા પણ થાય, તો એ હું તને આપતો હતો. વાય નોટ લીવ સ્વીટલી એઝ ધ ગ્રીન ટ્રી, જેમ તું જળ ઉપર મુક્તપણે રહી શકું છું તેવો તું મારી સાથે કેમ ન રહ્યો? એટલે અહીંયા આગળ ટૂંકમાં એમ કહીએ કે આ પોયમની અંદર લેખકે જે પક્ષી પાળ્યું હતું, એ પક્ષીને પાંજરાની અંદર પૂરી રાખ્યું, જે એ પાંજરાની અંદર ભલે પ્રેમ આપતા હતા, એને ગમતું ખાવા આપતા હતા, છતાં પણ એ પાંજરાના અંદર પૂરેલું જે દુઃખ હતું, એ દુઃખના કારણે મૃત્યુ પામે છે. એટલે અહીંયા આગળ લેખક કહે છે કે તમે, તું જળ ઉપર મુક્તપણે રહી શકું છું તો મારી સાથે કેમ ન રહી શકું, અને એ દુઃખ વ્યક્ત કરતાં કરતાં અહીંયા આગળ આ પોયમ પૂર્ણ થાય છે. તો જોઈએ આપણે પોયમ પરથી તમને ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે. આપણે પહેલું જોઈએ ટ્રુ ઓર ફોલ્સ એટલે ખરા ખોટા. આ પોયમમાં તમે જે સમજ્યા એના ઉપરથી તમારે આ પ્રશ્ન, આ ખરા ખોટા કહેવાના છે. ધ ડવ વોઝ લિવિંગ અ કમ્ફર્ટેબલ લાઈફ. ધ ડવ વોઝ લિવિંગ ધ કમ્ફર્ટેબલ લાઈફ. તો આ વાક્ય કેવું છે? લિવિંગ એટલે જીવવું, અને કમ્ફર્ટેબલ એટલે આરામદાયક જીવન જીવતો હતો. તો આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો ખોટું છે. જો આરામદાયક જીવન જીવતો હોત તે મૃત્યુ પામત નહીં. એટલે આ શું થશે? ફોલ્સ. શું થશે આ વાક્ય? પહેલું વાક્ય ફોલ્સ થશે. ધ ડવ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ ટ્રાઇડ વિથ અ સિલ્કન થ્રેડ. શું કહે છે અહીંયા આગળ? ધ ડવ વોઝ હેપી,
ખુશ હતો કારણ કે તેને શેનાથી બાંધેલો હતો, તો કે સિલ્કના દોરાથી તેને બાંધેલો હતો, બરાબર. અહીંયા આપણે પોયમમાં પણ જોઈ ગયા કે લેખકે સિલ્કના દોરાથી એને પોતે જાતે દોરી ગૂંથીને બનાવ્યો, બાંધ્યો હતો. તો આપણે અહીંયા આગળ જે કબૂતર છે એને દોરાથી બાંધ્યો છે એટલે ખુશ છે એવું તમને પૂછવામાં આવેલું છે. તો આપણે કહીશું કે સિલ્કનો દોરો હોય કે સોનાનો દોરો હોય પણ ગળે બાંધેલો હોય તો ફાંસા જેવો જ લાગે, એટલે અહીંયા આગળ આવશે ફોલ્સ. આ વાક્ય કેવું લાગે, કેવું છે, ફોલ્સ છે. ત્યાર પછીનું ત્રીજું વાક્ય જોઈએ. ધ પોએટ ટુક ગુડ કેર ઓફ ધ ડોવ. પોએટ સારી કાળજી રાખતા હતા. ગુડ કેર એટલે સારી કાળજી રાખવી. તો શું આવશે આ વાક્ય, સાચું છે. ત્યાર પછી ફોર્થ સેન્ટન્સ. ધ પોએટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ઓફ ધ ડોવ્સ સેડનેસ. કવિ જે છે એ સમજી શક્યા નહીં, નોટ અન્ડરસ્ટેન્ડ એટલે સમજી શક્યા નહીં. કારણ કયું, કારણ કે શા માટે કબૂતર ઉદાસ રહેતો હતો. તો આ વાક્ય પણ કેવું છે, સાચું છે. ત્યાર પછીનું વાક્ય જોઈએ આપણે. ધ ડવ વોઝ સ્ટુપિડ નોટ ટુ લીવ વિથ ધ પોએટ. શું કહે, અહીંયા આગળ કબૂતર મૂર્ખો હતો જે પોએટ સાથે રહેવા માગતો નહોતો. તો આ વાક્ય કેવું છે, સાચું છે કે ખોટું છે. તો અહીંયા ખોટું છે. અહીંયા આગળ ડવને કેવું રહેવું હતું, મુક્ત રહેવું હતું, લેખક સાથે રહેવું નહોતું. તો આ વાક્ય કેવું આવશે, ફોલ્સ આવશે, બરાબર. ત્યાર પછીનું સિક્સ સેન્ટન્સ. ધ ડવ વોઝ અનહેપી બીકોઝ ઇટ વોઝ નોટ ફ્રી. કેમ નાખુશ હતો, કારણ કે તેને મુક્ત કરવામાં આવ્યો નહોતો. એને પાંજરામાં પોલેરો રાખેલો હતો, પૂરી દીધેલો હતો, પાંજરામાં કેદ હતો, તેથી નાખુશ હતો. એટલે આ વાક્ય કેવું છે, સાચું છે, બરાબર. તો અહીંયા આગળ તમારા પ્રિટેક્સ્ટનો આપણે એ પાર્ટ છે એ પાર્ટ પૂરો કર્યો છે. અને હવે પછી આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ બી જોઈશું.